सूरत महानगरपालिका द्वारा खाद्य पदार्थों ने भेड़सेड़ कराती होवानी फरियादना आधारे हजारों की संख्या में पाणीपुरी अने अखाद्य पदार्थों नाश करता बेरोजगार बनेला पाणीपुरी वाळाए वराछा खाते विरोध नोंधाव्यो हतो। सूरत महानगरपालिकाना आरोग्य विभाग द्वारा पाणीपुरीना उत्पादन वेचाण करता लारीवाड़ाओ सामे तबाही आवी हती अने आखा राज्य में जे पाणीपुरीनुं उत्पादन थतुं हतुं अने वेचाण थतुं हतुं त्यां दरोड़ा पाड़ी हजारोनी संख्यामां पदार्थोनो नाश करायो हतो। बेरोजगार बनेला पाणीपुरी वाळाओए वराछा खाते स्थानिक आगेवानोनी हाजरीमां विरोध नोंधाव्यो हतो अने देखाव कर्या हता। साथे हजारो लोकोने रोजगारी छीनवाई जता नियमितपणे जे ચોખ્ખી પાણીપુરી વેચે છે તેનું ચેકિંગ કરી પાણીપુરી ચાલુ કરવા રજૂઆત કરાઈ હતી। અને આ વરાછા રોડ વિસ્તારમાં 250 લારીવાળા છે ટોટલ પાણીપુરી વાળા, એ લોકોને લારીઓ બંધ કરાવી છે અને ધંધો કરવા દેતા નથી। પાણીપુરીની લારીઓ બંધ કરવા માટેનો જે ઓર્ડર કર્યો એને હું આવકારું, પણ જે લોકો ખરેખર સડેલી વસ્તુ વેચતા હોય એની સામે પગલાં ભરે એ આવકારદાયક છે, પણ જનરલ 200 માણસને રોજીરોટી છીનવાય એ વસ્તુ બરાબર નથી। એટલે આ બાબતમાં અમારી પાસે 200-250 માણસો આવેલા, તો એને એ લોકોએ એમ કીધું કે અમારી લારીઓ બંધ કરાવે છે, લારીઓ લઈ જાય છે કોર્પોરેશન અને કોર્પોરેશનવાળા અમારી લારી પાછી આપતા નથી। ખરેખર જે લોકો સડેલી વસ્તુ વેચતા હોય એની સામે પગલાં ભરો એ બરાબર છે, પણ તમે જનરલ બધાને એક લાકડી આકે એ વાતલી નથી। એટલે આ લોકોએ આંદોલન કરવાની વાત કરી, મેં એને સમજાવ્યું આંદોલન કરવાની કોઈ જરૂર નથી, તમારી વાત આપણે મીડિયા મારફતે માનનીય મુખ્યમંત્રીશ્રી અત્યારે જ્યારે સરળ અને સારું કામ કરી રહ્યા, ગરીબ મધ્યમ વર્ગને રોજી કેમ મળે એની સતત ચિંતામાં છે, એ માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે આ બાબતની હું આપ સૌ વતી રજૂઆત કરું છું। મનપા દ્વારા અત્યાર સુધી 250 પદાર્થોનો નાશ કરી 25,000 દંડ પાણીપુરીવાળા પાસેથી દંડ વસૂલ્યો હોવાનું સામે આવ્યું છે। જે સાહેબ અમારી મજબૂરી છે એ તમે જો, અમે રોડવાળા ધંધાવાળા છે, અમે જમીનવાળા નથી, એવા કંઈ એમપીમાં ત્યાં આપણું પેટ ભરવા આવ્યા છે, એમાં અમને સરકાર કરીને મ્યુનિસિપાલિટીવાળા કરીને ખાઈ નથી દેતા, મને મારું લારીનું સામાન ઘરેથી ઉપાડીને લઈ જાય છે ને બધું કચરાપેટીમાં નાખે છે। ને સાહેબ જે માન હડી ગયેલું વસ્તુ વાપરે છે એને તમે ગમે લઈ જાઓ, અમારું કાંઈ ફરિયાદ નથી, અમારો પાંચ તમે જે વસ્તુ હડી ગયેલી તમારી નજરમાં આવે તો અમને દંડ આપો, ને અમને ગરીબ માણસને પેટ ઉપર પાટો મારતા નહીં અમને કરીને ખાવા દો। મારી માંગણી છે અમને પેટ ભરવા દો, અમારે એમપીમાં અમે ગરીબ માણસ છીએ, પેટ ભરવા આવ્યા છે। જે ચોખ્ખી વસ્તુ રાખી અને પાણીપુરી વહેંચે છે તેની તપાસ સુરત મહાનગરપાલિકાએ કરવી જોઈએ, અમુક લોકોની સજા અમુક લોકો ભોગવી રહ્યા છે, જેથી કરી ન્યાય મળે એવી ન્યાયિક તપાસ થવી જરૂરી છે। કેમેરામેન નિખિલ વકાણી સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત।